ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા માટે તૈયારી કરીને બેઠેલા ઉમેદવારો માટે ખરાબ સમાચાર આવ્યા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં યોજાનાર સાત જેટલી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે નવી તારીખ આગામી દિવસોમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે રાજ્યમાં આવેલી સરકારી શાળાઓમાં ત્રણસો કરતાં વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળાઓમાં ખીલ સહાયકોની નિમણૂક માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે પાંચ હજાર પંચોતેર ખીલ સહાયકોની નિમણૂક માટે આગામી ઓગણત્રીસ નવેમ્બરના રોજ આ પરીક્ષા યોજાશે જેમાં ખીલ સહાયક તરીકે પસંદગી થનારા ઉમેદવારને એકવીસ હજારનું માનદ વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું મહત્વનું છે કે સરકારી જાહેરાત બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તેર જુલાઈના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેની ઓગણીસ જુલાઈથી ચાર ઓગસ્ટ સુધી ઓનલાઈન ઉમેદવારોની અરજી મંગાવવામાં આવી હતી પરંતુ ઉમેદવારોની સંખ્યા ઓછી હોવાના કારણે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરી દસ ઓગસ્ટ સુધીનો કરવામાં આવ્યો જેમાં ચાર હજાર છસો ઉમેદવારે ફોર્મ ભર્યા હતા ટાઇલ ગત જુલાઈ માસમાં શિક્ષણ વિભાગે ટાટ હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક બનવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં અંદાજીત બે લાખ સત્તર હજાર જેટલા ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભર્યા હતા જેમાંથી બેતાલીસ હજાર ઉમેદવારોએ સપ્ટેમ્બર માસમાં પરીક્ષા આપી હતી ત્યારે પરીક્ષાનું આગામી અઠયાવીસ નવેમ્બરની આસપાસ વેબસાઇટ પર સત્તાવાર રીતે પરિણામ જાહેર થઈ શકે છે છોટાઉદેપુર વહેલી સવારે વાહન ચાલકોએ ખાડો પડ્યો હોવાની પ્રશાસનને જાણ કરી પરંતુ બપોર સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ દેખાયો હતો વર્ષ ઓગણીસો છપ્પનમાં નિર્માણ પામેલ વર્ષો જૂના બ્રિજમાં ખાડો પડતા હજારો વાહનોની અવરજવર માટે મોટી સમસ્યા સર્જાઈ ત્રણ મહિના અગાઉ જેતપુરના સિહોદ ગામે નેશનલ હાઇવે નંબર છપ્પન પર બ્રિજના પાયા બેસી જતા પુલ બંધ કરવામાં આવ્યો હતો હાલમાં માત્ર લાઇટ મોટર વ્હીકલ અને બાઇક માટે બ્રિજ કાર્યરત છે જેના કારણે અન્ય વાહન ચાલકોને મોટો ફેરો ફરવાનો વારો આવ્યો છે